मित्रों रोज मोटिवेशनल वीडियोस अने महान पुरुषों ना विचारों मेळवता रहेवा माटे सब्सक्राइब करी लो भराड स्कूल्स यूट्यूब चैनल। मित्रों विचार क्रांति अभियान अंतर्गत आजना वार्ता वैभव विभाग में आप सबनु स्वागत छे। आजनी वार्ता मानवताना पुजारी दंपति। मित्रों आ पण एक साची घटना छे। सूरत शहर नी अंदर मारे वारंवार जवानुं थतुं प्रवचनो आपवा, मोटिवेशन एटले के प्रेरणात्मक प्रवचनो हुं युवा पेढीने आपतो त्यारे जवानुं थतुं, त्यारे एक वृद्ध दंपति मारा प्रवचनमां हमेशा आवे। एकाद बे वखत तो मारे एनी साथे कोई बीजो परिचय नहोतो एटले वातचीत न थाय, पण हुं वातो जे करूं ए मात्र युवानोना अनुसंधानमां ज वातो करतो। मने क्यारेक प्रश्न थतो के आ सेमिनारनी अंदर आ वृद्ध दंपतिओ शा माटे आवता हशे। पछी एक वखत मारे जवानुं थयुं अने ज्यारे प्रवचन पूरुं थयुं त्यारे मैं दंपतिने कीधुं के मारे तमारी साथे वात करवी, मारे तमने मळवुं छे अने तमारुं घर क्या छे हुं त्यां आववा मांगु छुं। त्यारे एणे एम कीधुं के अमारुं घर तो वृद्धाश्रममां छे, अमे तो वृद्धाश्रममां रही छे। मने एम थयुं के आ दंपति वृद्धाश्रममां रहे छे अने अहींया आवे छे सांभळवा माटे, एटले एनुं जीवननी कंईक વાત કંઈક નવા જ પ્રકારની હશે એવું મને લાગ્યું। મેં એમને મારી હું જ્યાં ઉતર્યો તો એ ગેસ્ટ હાઉસની અંદર મેં એમને બોલાવ્યા, મેં એમને કીધું કે મારે તમને થોડાક પ્રશ્નો પૂછવા છે કે તમે સૌથી પહેલા તમે વ્યવસાય શું કરતા। ત્યારે એમ કીધું કે અમે એટલે કે હું હીરાની અંદર મારી પોતાની એક બહુ સારી ફેક્ટરી હતી, એટલે મેં એને કીધું હતી એટલે અત્યારે નથી? તો કે ના અત્યારે નથી। પછી મેં એને પૂછ્યું કે તમારા કુટુંબમાં કોણ કોણ છે? ત્યારે એમ કીધું કે અમે બંને છીએ, મારી એક દીકરી છે અને મારો એક દીકરો છે, દીકરો અમેરિકા છે અને દીકરી પણ એ પરદેશની અંદર ઓસ્ટ્રેલિયામાં છે, બંને ખૂબ સુખી છે, અમે અહીંયા બંને એકલા છે। મેં એમને કીધું કે તમે જ્યારે આટલું કામ કર્યું ત્યારે તમારી પાસે સંપત્તિ તો સારી હશે, હીરાની મોટી ફેક્ટરી હોય સંપત્તિ તો સારી હોય જ, મકાન પણ સારું હશે, તો પછી તમે વૃદ્ધાશ્રમમાં શા માટે રહેવા ગયા? ત્યારે એમ કીધું કે મેં જ્યારે આ ફેક્ટરી શરૂઆત કરી, ધમધોકાર ફેક્ટરી ચાલતી હતી, હું મારી સાથે કામ કરતા કેટલાય કારીગરોને હું ખૂબ સારો પગાર પણ આપતો, આવક પણ મારી સારી હતી, હું અન્ય વિદ્યાર્થીઓને કે કોઈ ગરીબ માણસોને મદદ પણ ખૂબ કરતો, પણ એક વખતે મારો દીકરો અમેરિકા જાય છે અને અમેરિકા ગયા પછી ઘણા વર્ષો સુધી અહીંયા આવજા કરે, પણ એક વખત મને એમ કે હવે અમે અમેરિકાની અંદર સ્થિર થવા માગીએ છીએ, ત્યાં જ રહેવા માંગી છે। મારી દીકરી છે તો બહુ સુખી હતી એટલે એને કઈ આપવાની વાત નહોતી। પછી મેં દીકરાને કીધું મારું મકાન બહુ મોટું હતું, જેની કિંમત પણ આપણે કલ્પના ન કરી શકાય એટલી કિંમત હતી। મેં દીકરાને કીધું કે તારે જો આવવું જ ન હોય અને ભવિષ્યની અંદર તારે ત્યાં સંપત્તિ સારી હોય અમેરિકામાં, તો અમે અહીંયા રહીએ અહીંયા, તો ભવિષ્યમાં આ મિલકતને તારે શું કરવું છે? તો એણે એમ કીધું કે મારે મિલકત જોતી નથી, તમારે મિલકતનું જે કંઈ કરવાનું હોય, દાન કરવાનું હોય, જે કરવું હોય તમે કરી નાખો। એટલે અમે બંને એક વખત વિચાર કર્યો કે આ આપણી જે બંગલો છે, આ આપણો જે આખો કિંમત વાટે અમે આપણે રહી છીએ, જેની કિંમત લગભગ 150 થી 200 કરોડ રૂપિયા થાય,
હવે આપણે જીવવા માટેના 15-20 વર્ષ બાકી છે અને આપણા જીવનની અંદર આવડા મોટા મકાનની કોઈ જરૂરિયાત નથી, છોકરાને એની ચિંતા નથી, કોઈ વસ્તુની જરૂરિયાત નથી અને આપ જે બંગલો છે 150-200 કરોડનો હોય તો આપણે આ બંગલામાં આટા મારવાનો શું અર્થ છે? એટલે આપણે એવું ન કરી શકાય કે આ બંગલાને આપણે વેચી નાખીએ અને વેચ્યા પછી આપણે કોઈ એક સારા વૃદ્ધાશ્રમમાં રહીએ અને એ વૃદ્ધાશ્રમની અંદર આપણા જે ખર્ચ માટે જેટલી વસ્તુ હોય એટલા પૈસા એને આપી દઈએ, આપણા જે મરણ માટેની જે કંઈ ક્રિયા કરવાની હોય એને માટે પણ આપણે વ્યવસ્થા ગોઠવી દઈએ, આપણે જેટલા વર્ષ જીવવાનું છે એટલા વર્ષ સુધી આપણે એની અંદરથી વસ્તુ નીકળી જાય એટલી બધી વ્યવસ્થા કરી નાખીએ, પછી એ બધા પૈસા છે આપણે શું કામના છે, એ સાથે આપણે રાખીને કરશું શું? આપણે અત્યારે વેચી નાખીએ બધા પૈસા, એને બદલે આપણે કંઈક પૈસાનો એવો ઉપયોગ કરી કે જેથી લાંબા સમય સુધી માણસો એનો ઉપયોગ કરતા રહીએ. એટલે એને એમ કીધું કે અમે નક્કી કર્યું કે આ બંગલો વેચી નાખો, આ બંગલાની જે આવક થાય એમાંથી આ જે વૃદ્ધાશ્રમ છે, વૃદ્ધાશ્રમ પણ બહુ સારું, હું ત્યાં પણ ગયો પછી જોવા માટે મળવા માટે બહુ સારી સગવડતા ત્યાં એ બંને રહે અને જેટલા વધારાના પૈસા એની પાસે હતા એ બધા જ પૈસા એણે જુદી જુદી જગ્યાએ વિદ્યાર્થીઓને મદદ મળે, ગરીબ દર્દીઓને મદદ મળે એને માટે એણે જુદી જુદી વ્યવસ્થા કરી. હોસ્પિટલોમાં અમુક સીટો રાખી અહીંયા દાન આપ્યું, સ્કૂલોની અંદર પણ અમુક વિદ્યાર્થીને ફ્રીમાં ભણાવવા માટે દાન આપ્યું અને પોતાના જીવનની અંદર આ રીતે રહેતા થયા. મને તરત જ મનમાં થયું કે જીવન જીવવા માટેનો કેટલો ઉત્તમ રસ્તો, કારણ કે એને ખબર જ પડી ગઈ હતી કે મારે આટલી બધી વસ્તુ હવે નકામી જ છે અને જો એ નકામી જ હોય તેનો ઉપયોગ ન કરી શકું. આ વ્યક્તિ આજે પણ સુરતમાં છે, હજી પણ બંને છે, તંદુરસ્ત છે, લગભગ 85-90 વર્ષની ઉંમરના છે પણ એટલા સ્વસ્થ અને એટલા બધા સારી રીતે રહે છે, જીવનમાં આનંદ છે, એકદમ ફર્સ્ટ ક્લાસ અને શરીરની દ્રષ્ટિએ પણ સંપત્તિ સારી છે અને પોતે જીવે છે પણ બધી જે પોતાની સંપત્તિ છે એ શિક્ષણ અને આરોગ્યની પાછળ આપી દીધી. આના ઉપરથી આપણે સૌ સમાજમાં રહેતા એકદમ ધનિષ્ઠ વ્યક્તિઓ, ધનિક વ્યક્તિઓએ કંઈ વિચારવા જેવું ખરું કે પોતાની પાસેની જે સંપત્તિ છે એમાં પોતે જીવનભર જેટલો ઉપયોગ કરી શકે, પછી પણ એ સંપત્તિ જો વધારાની હોય તો એ સંપત્તિનો અર્થ શું? તો એ સંપત્તિનો ઉપયોગ ન કરવો જોઈએ, એટલો સંપત્તિનો ઉપયોગ ન કરી શકે. મારે એ વાત તો નથી બતાવી પણ મારે તો માત્ર એટલું જ કહેવું છે કે કોઈ પણ માણસ છે એ પોતાની જરૂરિયાતથી વધારાની નાની એવી રકમની પણ કોઈ ને કોઈ નાનું આયોજન કરી નાખે તો પણ જીવન ઉત્તમ બને, તંદુરસ્તી સારી રહે અને જીવન જીવવાની ખૂબ મજા આવે. આ બંને જે દંપતિ છે જેનું નામ છે દયારામભાઈ અને દમયંતીબેન, આ દયારામભાઈ અને દમયંતીબેનને આજે હું છેલ્લે 10 વર્ષ પહેલાં મળ્યો હતો, આજે પણ હું એને ભૂલ્યો નથી, ફોનથી વાત થાય છે. આવા દંપતિઓ આ સમાજમાં છે એટલે સમાજની અંદર કોઈ તકલીફ થવાની નથી અને આપણે આગળ સૌને ધન્યવાદ.